તો સૌપ્રથમ તો બધાને જય ગિરનારની અત્યારે આપણે પહોંચી ગયા છીએ લીલી પરિક્રમા કરવા માટે તેના લાખોની સંખ્યામાં આજે શ્રદ્ધાળુ આવ્યા છે અને આજે 23 તારીખ છે અને આજેથી જ પરિક્રમાનું ઉદઘાટન થયું છે અને આજેથી કાલ દરવાજા તો કાલેથી ખોલી નાખવામાં આવ્યા પણ એટલી પબ્લિક વધી ગઈ હતી એ માટે તેને કાલે કરીને એક ભાગે કાયદેસર તો આજે 23 તારીખને આ શરૂ થવાના હતા. મારી પાસે તો અત્યારે તમે જોતા હશે ગિરનાર ગરવો ગિરનાર દેખાય છે. સારું હું વધારે વાત નથી કરતો, આપણે સીધા પહેલાં તો પરિક્રમામાં જઈને કેટલા માણસો છે શું શું છે એ જોઈએ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, જન્મમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો સીધા જાય છે આપણે આગળ. તો પહેલા પરિક્રમા જવા પહેલા આપણે 200-250 જેટલા પગથિયા જઈ ગિરનાર ન્યાનો માહોલ જોઈએ, ન્યા કેવું છે, અત્યારે કેટલા લોકો ગિરનાર ચડવા આવે છે નથી જતા, તો એ પહેલા જોઈએ પછી આપણે જઈએ પરિક્રમાને. મારી સાથે આજે આવ્યા છે રામભાઈ. તો હું ને રામભાઈ બે સવારના નીકળી પડ્યા, મને કે પરિક્રમા કરવા જાવી તો મેં કીધું હાલ બરાબર ને. ચાલો આનો માહોલ કેવો છે આપણે જોઈએ. હવે હું તમને પહેલા સૌ પ્રથમ એનું બતાવું કે ન્યા કેવું છે ગિરનારના પગથિયા. તો મિત્રો અહીંયાથી જે સામેથી જે લોકો આવે છે એ બધા લોકો પરિક્રમા કરીને આવી રહ્યા છે. તો ઘણા લોકોએ પરિક્રમા કરી લીધી છે ને. તો હું ને રામભાઈ આવે છે ને ગિરનારના પગથિયાથી હેઠા ઉતરી ગયા ને હવે જાય આગળ, કેમ કે અમારા બે ફ્રેન્ડ આવ્યા છે, અમારી રાહ જોશે ને પછી આપણે પરિક્રમામાં એન્ટર થવાનું છે ને પછી પરિક્રમામાં આખે કરવી નાખવું. 36 કિલોમીટર ની પરિક્રમા છે પણ મને તો નથી લાગતું કે આખે આખી થાય, કેમ કે રામભાઈ હમણાં 2-250 તો પગથિયા ગયા છે. રામભાઈ મને કે થાકી ગયો, બાકી માણસો જો તમે પબ્લિક જો આ બધા હશે ને પરિક્રમામાંથી, આ બાજુ છે પરિક્રમામાંથી આવી ગયા છે ને આ બાજુ છે એ લોકો હજી પરિક્રમામાંથી આવે છે એ માટે થઈને બહુ લાખોની સંખ્યામાં ટ્રાફિક. મારું તો ફર્સ્ટ ટાઈમ છે રામભાઈ, તેમ કે મારી પેલા આવતો પણ હવે જોઈએ અમે અંદર જાય હમણાં ઓલા બે આવે પછી કે કેટલું જવાય ને શું છે, કેમ કે અત્યારે પછી સાંજના પાછું આપણે ટ્રાય જોઈએ આપણે કઈ ઓઢવા બોઢવાનું જરૂરથી કઈ લેવા નથી. માણસો જે અવર જવર એટલી જ છે. તો અહીંયા અમારે છે ને અમારો સોરઠિયા સમાજ છે, ત્યાં જાય ત્યાં અમારા બે ફ્રેન્ડ વેટ કરે છે, પછી ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરશું. તો બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. રામભાઈ જો અહીંયા કઈક આવું લીધું તો રામભાઈ ક્યાં ફૂગો છે આ પક્કી કીતને કે ભાઈ. તો મિત્રો મને રામભાઈ હવે લાગી છે ભૂખ, એ માટે છે ને અહીંયા ઘણી અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ અન્ન ક્ષેત્ર હાલે છે. રામભાઈ આપણે આવ્યા તે જોયું ને, જોરદાર સેવા કરો પબ્લિક, ઘણા લોકો બધા સેવા કરે છે અને એકદમ ફ્રીમાં અન્ન ક્ષેત્ર હાલે છે ને બધાને લોકોને ફ્રીમાં જમાડે છે અને લાખોની સંખ્યામાં જો બધા આવતા હોય તો બધા લોકોને તો પ્રસાદ લેવા માટે મોકો ના મળે, પણ અમુક લોકો આવતા હોય છે અમુક લોકો ના પણ આવે, પણ જે પણ લોકોને મોકો મળે પ્રસાદ લેવા માટે આવે છે. તો અમારે અહીંયા અમારા સોરઠી સમાજની વાડી છે તો ત્યાં અમે જઈએ ને હું ને રામભાઈ પહેલાં પ્રસાદ લઈ જઈએ પછી અમે પરિક્રમા સ્ટાર્ટ કરીએ એટલે વાંધો ના હોય. કારણ કે ભૂખ પછી મટી જઈએ ને પછી થોડું ભલે હલન ચલન કરી શકીએ ને એટલે હાલી શકીએ એ માટે. તો પહેલાં અમે બે પ્રસાદ લઈ લઈએ પછી અમે બે આગળ અમે પરિક્રમા કરીને ઓલા બે અમારા બે ફ્રેન્ડ છે આવી ગયા છે, અમે રાહ જોઈએ અમે ત્યાં પહોંચવા જાય છે બરાબર ને. તો બાકી પબ્લિક જો તમે કેટલી અઢળક સંખ્યાની અંદર અત્યારે લોકો આવે પણ છે અને પરિક્રમા જેટલા પાસે આવે એટલે જાય પણ અલગ અલગ આવવાના છે મારા એ બધા જો કરે છે, બાકી તમને પબ્લિક બતાવું જો તમે લાખો ની સંખ્યામાં અત્યારે પબ્લિક આવી ગઈ છે. સીધા પેલા જાય અમારા સમાજ છે ને ત્યાં પ્રસાદ તો અમે ત્યાં પહોંચી ગઈ જ્યાં જાય ને અહીંયાથી રોપવે જાય છે ગિરનારની મસ્ત મજાની 700 રૂપિયા રિટર્ન ટિકિટ છે. તો તમને આમ જે મારી પાછળ છે ને એ તમને બતાવું જો અહીંયાથી સીધી છે ને આ રોપવે છે, અત્યારે રોપવે ચાલુ જ છે તો અહીંયા આ રોપવે જવા માટેનો રસ્તો છે. તો જે લોકોને રોપવેમાં જવું હોય એ લોકો અહીંથી જઈ શકે. તો હું તો આની પહેલાં એકવાર જઈ હતો તો અત્યારે તો અમે પરિક્રમા કરવા આવ્યા છો તો આપણે પરિક્રમામાં જ જવાનું છે, બાકી રોપવે તો પછી પાછા નેક્સ્ટ ક્યારેક આવશું ત્યારે રોપવેની મજા લેશું બરાબર ને. પછી ક્યારેક આવીશું, અત્યારે તો આ પરિક્રમા ટ્રાફિક બહુ હોય કેમ કે આ લોકો હજી વેકેશન નથી ગયેલું ને એ માટે છે ને એટલી પબ્લિક છે, બાકી વેકેશન ખુલી ગયું હોય તો એટલી બધી પબ્લિક ન હોય એ માટે છે ને એટલી પબ્લિક વધી ગઈ, બાકી એટલી પબ્લિક ના હોય. તો ચાલો અમે જઈએ પેલા સીધા અંદર રમકડા લેવા માટે થઈને પહોંચી ગયા. તો રમભાઈ તારે શું કે લેવું કે નહીં? કેટલી બધી ચોઈસ છે અલગ અલગ કલર માટે તમારે જે લેવી હોય 50 રૂપિયા. રામભાઈ ને લેવી છે ફોર વ્હીલ મસ્ત મજાની, જો રામભાઈ ને મેળ આવે ભાવતાલ માં તો અમારે રામભાઈ લે, બાકી રામભાઈ નું કઈ નથી, રામભાઈ ગમે જોઈ લેવાની સારું લાગે તો લેવાનું સારું લાગે. તો હવે ઓલા બે આવી ગયા જો અહીંયા છે ને અમારા આઈ સમાજ, હું તમને કેતો હતો ને સોરાઠા સમાજ ની અમારી વાડી આવી ગઈ છે અંદર. તો પેલા અમે ત્યાં છે ને જે રસોડું ને અનુક્ષેત્ર બધી હાલે ને હું તમને બધું અંદર દેખાડી એનો વિડીયો કઈક અલગ બનાવી જો તમે. અત્યારે અમે પહોંચી ગયા છે અહીંયા, ચાલો પેલા અંદર ત્યાં એન્ટર થઈ જાય ને પછી ત્યાં આપણે જોઈએ કે અન્નક્ષેત્ર થી ચાલુ છે કે નહીં, કેમ કે જો કે અમે આવ્યા ત્યારે પણ અન્નક્ષેત્ર ચાલુ હતું, અત્યારે પણ લગભગ અન્નક્ષેત્ર ચાલુ છે. જો માણસો લોકો અત્યારે જમવા માટે થઈને જે આવે જ છે આ પરિક્રમાનો, લીલી પરિક્રમાની મજા જ કંઈક અલગ છે ભાઈ. તમે કેમ કે લાખો શ્રદ્ધાળુ જો અહીં બધી આરામ કરે છે ને ઓલી બાજુ છે ને એ
અન્ન ક્ષેત્ર અહીંયા ચાલુ છે, તો અમારા બે ફ્રેન્ડ આવી ગયા છે, એને પેલા મળી લઈએ, પછી એને પણ ભૂખ લાગી હોય તો પેલા અન્ન કઈક સરસ મજાનું ભોજનાલય છે તો અમે નાસ્તો કરી લઈએ, પછી જાય. જો અહીંયા છે ને તો જો આ અમારી એક અહીંયા ગેસ્ટ હાઉસ ને બધું છે, રહેવા માટે કંઈક પર પર્સન 500 રૂપિયા કે એવું કંઈક છે, એક રૂમ આપણે મળી જાય. તો જો સામે જો તમને બોર્ડ દેખાશો, અન્ન ક્ષેત્રનો સામે બોર્ડ આવી ગયો છે, તો પેલા અન્ન ક્ષેત્ર કરી લે, એનો ફૂલ વિડીયો આખે આખો અલગથી બનાવી, કેટલા લોકો દરરોજ પર જમે છે અને કેવું છે જમવાનું અને કોણ જમણવારા કરે છે બધું જો સામે છે હું તમને બતાવી. તો આ સોરઠે અમારા આહી સમાજની વાડી છે ને, અહીંયા જો અન્ન ક્ષેત્ર આવે છે ને ઘણા ખરા લોકો જમવા બેસી ગયા છે, તો ચાલો અમને પણ ભૂખ લાગી તો અમે પણ હવે બેસી જઈએ છીએ, મસ્ત મસ્ત જમવાનું છે તો પેલા જમી લઈએ અને પછી આપણે આગળ પરિક્રમાનો વિડીયો કન્ટિન્યુ કરીશું. તો યુટ્યુબ ફેમિલી, ફાઇનલી આ વિડીયો હું એન્ડ કરું છું, કેમ કે આ વિડીયો થોડોક બહુ મોટો થઈ જાય એ માટે થઈને હવે નેક્સ્ટ વિડીયો મારો જે અંદર પરિક્રમા સ્ટાર્ટ કરીશું, પરિક્રમાનો આખે આખો પરિક્રમાનો આવવાનો છે, 37 કિલોમીટરની પરિક્રમા છે, તો હવે અમે અંદર જઈએ છીએ ને એ વિડીયો એક અલગથી બનાવીશું, તો એ વિડીયો પણ જલ્દી હું અપલોડ કરી, તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો, ચેનલ મળવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જય ગિરનારી બધા લખવાનું ભૂલતા નહીં કમેન્ટની અંદર.